એમને દાદા એક નવી વાત મૂકી અંદર કે હું સત્ય જાણવાનો કામી છું. સત્ય જાણવા બહુ ઊંચું વાક્ય. હા, એ સત્ય જાણવાનો કામી નો જે અભિપ્રાય બંધાય ને. ના પણ વાક્ય વ્યવહાર બહુ વાક્ય ઊંચું ગણાય. ઊંચું ગણાય. એની કામના છે એ બહુ મોટો પણ એક બાજુ આ જો ત્યાગ થતો નથી. પરિણામ થતું નથી એમ બોલવું એ ગુનો ખરો. પરિણામ બોલાય નઈ ને કશું. પરિણામમાં કશું ગુનો નહીં ને. પરિણામ થતું નથી એવું બોલાતું છે. ત્યાગ થતો નથી એવું બોલાતું છે. પ્રયત્ન કરવા છતાં તેનું ફળ નથી મળતું એટલે કે ત્યાગ કરવાનો પ્રયત્ન કરતા હોય અને એ ત્યાગ ના થઈ શકતો હોય માટે એ બળતરા કરે છે. ના પણ ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો એ ગુનો છે ને. ત્યાગ કરવાનો પ્રયત્ન. હું આજ ભૂખ્યો રહું સવારથી તો ઉજરો પછી બહુ બે વાગ્યા પાસે માં બેસી જવું ના થતું આપણે તો અંદર ભાવ થી ત્યાગ કરવું જોઈએ. આવું ખાવું ના જોઈએ એમ કે ભાઈ અમુક અમુક વસ્તુ ડુંગળી ખાવી ના જાય, ફલાણી ખાવી ના જાય, ફલાણી ખાવી ના જાય તો એ વસ્તુ પછી આગળ ઉપર એવું દઈ આવે. શું પણ આજના જ કઈક ડુંગળી કેમ ખવાય છે? ડુંગળી કેમ ના ડુંગળી ખાય બે દાંત બીજ નખાઈ ગયેલું છે માટે ખા દે રહે નવે ત્યાંથી ફેરવી આવે. વાત પહોંચે થઈ ગયું. પહોંચે છે તમને પહોંચી થોડી વાત. નવે શર થી ફેરવ એવું કેવું એ કશું પ્રયત્ન થઈ જાય ને. આજે આજે હાજર થઈ ગયો ચાલો એને કહ્યું કે ખાઈ લો પણ એને અંદર ભાવ પેદા કરીએ કે હવે નવે શર થી તું ફેરવાય એ પાછું નવું આપણે જાણીએ કે ક્યાં આગળ થી ક્યાં આનું કોજિત છે તે કોજિત આપણે પકડીએ તો પછી એને ઇફેક્ટ ને આપણે બંધ કરી દે. ઇફેક્ટ નથી થતી, ઇફેક્ટ નથી થતી એ બૂમ પાડવી એ ગુનો છે. અને એને માટે કોજિત કરીએ આપણે કે બીજ નાખી આવીએ છીએ. કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી. એ તો હભેલું કઈ ગાય રોજ હોભરી છે. હવે આત્મા નો શું સ્વભાવ છે કે જેવો ચિંતો એવો થાય. એવું તો હું આખી જિંદગી બોલ્યો નથી કરવું છે તો એવું થઈ જાય. જેવો થઈ જાય એવું થઈ જાય એટલે અમે તો વિરોધાભાસ અમે એવી કોઈ કોઈ દાડો એવું માનીએ ને. આખી જિંદગી એક કોઈ અપાય નહીં કર્યો. નિરાતે કઈ મદદ વાત કરો ને ભૂલી જાઓ નિરાત. આ ધર્મ નથી, ધર્મ વસ્તુ જુદી છે. અમે ત્યાગે કરવાનું ના પાડીશું. બધાને ખાવા પીજે બધાને એ નિરાંતે કાજે. નવી શોધ મારી સાયન્સ છે, નવી શોધખોળ છે મારી અને પરિણામ તરત ઉત્પન્ન થનારી છે, તરત ફળ આપનારી છે. અને જે કોઈ દાડો કોઈ દાડો કલ્પના બનાવે એવું ફળ આપે છે કે નિરંતર સમાધિ રાખે એવું છે. શું કહ્યું? નિરંતર સમાધિ. એક ક્ષણ વાર સંસારમાં સ્ત્રી હોય ને સમાધિ રહે એવું બને નહીં. માટે વાત સમજવાની જરૂર છે. રાજેન્દ્ર પછી તો એમનો ફેરફાર થઈ ગયો, પછી મૂળ દ્રષ્ટિ પર આવી ગયા. તું દરેક મહાત્મા એમ જ માની બેઠા છે. બધા શીખવાડે છે શિષ્ય ને ત્યાગ કરો કે ત્યાગ કે છે. શું કે છે? પૂર્વકર્મ એવું છોડાયું. પૂર્વકર્મ પરાણે છોડવું પડે. પરાણે છોડવું પડે ના ગમતું હોય તો
મહાવીર છોડે નહી, મેં છોડ્યું નહી કશું, મેં કશું છોડ્યું નથી, છતાં હું કશું ગ્રહણ કરતો નથી, છોડ્યું નથી છતાં કશું ગ્રહણ કરતો નથી. મહાવીરે કઈ છોડ્યું, આ બધું ઊંધું સમજાયું. 30 વર્ષની ઉંમરે છોડી હતી, મમતા નો ત્યાગ વર્ત છે. અમે એને ત્યાગ નથી કહેતા, આ બધો અંદર શું વિચાર છે, અંદર શું ભાવ છે, એ અમે એને ત્યાગ કહીએ છીએ. અંદર ભાવમાં હોય કે ખાવું જોઈએ, ખાવું જોઈએ, ખાવું જોઈએ, પણ ખવાય નહીં, કારણ બીજ ના ખાવાનું નાખેલું છે. શું છે નવે છે ત્યારે બીજું નાખવું છે, ખાવું જોઈએ, પણ ખવાય નહીં, વોજ બદલવાનું. આ તો બધા પરિણામ કહેવાય. તમે અત્યારે ડુંગળી ખાતા હોય તો તો મનમાં ભાવ હોય કે ક્યારે ખાવી ના જોઈએ, તો અમારે મનમાં તો નથી. તેથી આ બધા ખાય છે ને, જે ખાવું હોય તે શું છે કે રસમાં રસ લઈને ખાજો, કયું થાય ઘી બી લઈને. એટલે બધી અમને કહેલું કે તને ભાવથી થાળી હોય ને તે બીજાને આપી દેજે, કે કોઈ આપી નથી. અત્યાર સુધી હિસાબ બનતો નથી. ગુરુ મહારાજ જે કર્યું હોય એવું કોઈ કરતું, કાકું પોતે એવું બીજ નાખેલું થાળી ભાવતી આવતી હોય, પણ બીજા નાખી દે એવું બીજ નાખેલું. પરિણામ આવ્યું, પરિણામ આવ્યું, પણ બીજા પરિણામ બીજા નથી ખાય છે. આવું કહે તારે પ્રારબ્ધ ને પુરુષાર્થ નો ભેદ નહીં પડવાથી ક્રમિકતા ચાલુ નહીં, અનાધિકાળ સુધી એટલે ક્રમિકતા ચાલુ નહીં. પેલો કોઈ બોલેલો નહી કે સંદાસ જવાની શક્તિ નથી આવી, કારણ કે સંદાસ જવું એ છે તે રિઝલ્ટ છે. શું છે વસ્તુ સ્થિતિમાં બહુ જ ભૂલ ચાલુ આખું ભૂલમાં સંપડે છે, તે હું ફોડ પકડવા માંગુ છું. અને આ બધાને કહ્યું ભાઈ તમે ખાજો પીજો બધું કરજો, વહેલા ઉઠશો કે મોડા ઉઠશો તેની કહ્યું. મેં એમને વડ્યા ટકો આપ્યો નથી, પણ અમારી આજ્ઞા લેજો. કહ્યું સ્ત્રી સંબંધ એકલામાં એકલો કઈ રીતે એને એક લિમિટ આપી. આ એકલો જ બહુ મીઠો વિષય છે, દવા બહુ મીઠી છે, કે દવા મીઠી દવા માટે પી પી ના કરશો, એને તાવ ચડે તો પીજો, બંને ને તાવ ચડે તો પીજો. બોલો કઈ માત્રા નથી કોઈ જગ્યાએ, માત્રા નથી ફળ આવે છે, વાત સ્વાભાવિક છે. ફળ તો આવે છે, ઓછો આપણે ભાવ હોવો જોઈએ. આપડો ભાવ હોય તો પેલા મળી જાય, ભાવ વગર ભલે. પ્રારંભ પુરસ્કાર શબ્દ રાખો બધી નાખી અને કોઝી જેને ફેક તરીકે મૂકવામાં આવે ને તો લોકો સમજવા ભણેલા ખરા ને, ભણેલા બહાર ના લાગે. પણ પ્રાર્થ અને પુરુષાર્થ તો સમજાયો, મને સંદાસ ઉતરતો નથી. શું ડાક્ટર એને શું કે કરો જે એવું કે ખરા કે બોલતા એટલે દવા આપે, દવા આપે, દવા આપે, દવા આપે ના, પણ કરો જેવું કે એવું તો નાખે એના જેવું છે. ત્યાગ થતો નથી, ત્યાગ થતો નથી. આ બધા સાધુ આપણા સાધુ ત્યાગ ત્યાગ થતો નથી, ત્યાગ કરવું છે ઘણું, પણ થતું નથી. કે આત્મા તેવો થઈ જાય, આત્માનો મૂળ ગુણ શું છે, જેવો ચિંતવે તેવો થઈ જાય. એ રત્ન ચિંતામણી છે. શું છે રત્ન ચિંતામણી? જેવો ચિંતવે તેવો થઈ જાય, વિચાર તેવો.
તેથી આ લોકોને શુદ્ધાત્મ પદ આપેલું, શુદ્ધ જ રહે. શું થયું? ક્યાં ના લેવી જોઈએ, ના લેવી જોઈએ, અંદર મોં પાડ્યા કરતું હોય ભાઈ. પછી એ શું કેવાય, લે છે કોણ અને મોં કોણ પાડે છે, લે છે કોણ અને મોં કોણ પાડે છે, એ બને કે ના બને? બને. હે? બને. નોકરી કરેલી હોય? નોકરી કરેલી કરેલી. આપડે એવું બને કે ના બને? બને. એમાં કોણ છે, લોજ કોણ લે છે, બૂમ કોણ પાડે છે? તમને ભગન ભાઈ શું વિચાર આવે છે એમાં? અને લોજ ના લેતો હોય તેના ભગન ભાઈ આમ વિચાર આવે કે આ લેવી જોઈએ, લેવી જોઈએ. પણ લેવાય નહીં, લેવા જાય તો લેવાય નહીં. આમાં ફટાક વાર આ બે કોણ છે, તે બે કોણ છે? આ નહીં લાજ લે છે પ્રારબ્ધ. હે? લાજ લે છે પ્રારબ્ધ. લાજ લે છે પ્રારબ્ધ. અને ના પાડે છે પુરુષાર્થ. અંદર ના પાડે છે પુરુષાર્થ. ના પાડે છે પુરુષાર્થ. ના પાડે છે. સમજ પડે ને? આ પુરુષાર્થ, પુરુષાર્થ બહાર રહ્યો જ નથી. આ પાંચ ઇન્દ્રિયો થી દેખાય નહીં, એનું નામ પુરુષાર્થ ન હોય. આ પાંચ ઇન્દ્રિયો થી અનુભવ માં આવે એ બધો પુરુષાર્થ ન હોય. સમજ પડે ને? આ બહાર જે અનુભવ માં આવે એ પુરુષાર્થ ન હોય. અત્યારે આખું જગત એમાં આ જે બહાર અનુભવ તે પુરુષાર્થ, પુરુષાર્થ ન હોય એવું આખું જગત અને પ્રારબ્ધ પુરુષાર્થ બે ભાગમાં પાડી દીધું કે આ જ પ્રારબ્ધ ને આ જ પુરુષાર્થ. સમજ પડે ને? તેથી જ માર ખાધું. આખું જગતે માર ખાખા કર્યું છે લાખો વર્ષથી. ના પાર ખાયા કરે છતાં જ્ઞાનીઓ થયો તરી નાસી ને નાસી છૂટ્યા છે. શું થયું છે? હા, એ તો એમના સિદ્ધાંત ને વળગી રહી. લોકો ના એક્સેપ્ટ કરે તો એક્સેપ્ટ ના કરે, કઈ વાંધો નહીં. એમને ચાલ્યા, નાસી છૂટ્યા. પણ છતાં આ જગત તો આવું ને આવું રહ્યું છે પેલે. અરે પેલો લાભ, લાભ લેવી છે ને લેવાતી નથી તે પુરુષાર્થ કરે છે. હે? તે પુરુષાર્થ જ કરે છે. અને આ લેવી નથી એ કોણ કે છે? પુરુષાર્થ કે છે કે નથી લેવી? એનો અંતરાત્મા એવું કે છે. હે? એનો અંતરાત્મા એવું કે છે કે લેવી નથી? ના, લેવાતી જ નથી. એનાથી લેવી નથી એમ નહીં, લેવાતી નથી એ પ્રારબ્ધ. કોઈ ફરક ઘેર બૈરી બહુ ચડાવે છે ને કે તમારી જોડે વાળા બધા બંગલા બાંધ્યા, તમે એકલા રહી ગયા છો, ઉખડી ગયા છો. તારા મનમાં વિચાર કરે છે કે આ તો લઈએ જ કે છે. તો તમારે જાય ને ટેબલમાં પેલા મૂક્યા હોય ને ગભરામણ થઈ જાય તે પેલા ને કે છે તું કાઢી લે, હું બહાર જઈને પેશાબ કરીને આવું કે છે, તું મારી કાઢી લે. પછી ગભરામણ થઈ જાય. તમે કરી ને એટલે ના લેવાય. શું આ કોણ બને, કેવી રીતે બને છે? એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ એ વસ્તુ જુદી છે. પુરુષાર્થ એ બીજ સ્વરૂપે છે, પ્રારબ્ધ ફળ સ્વરૂપે છે. શું છે? પ્રારબ્ધ ઇફેક્ટ રૂપે છે અને પુરુષાર્થ કોઝિજ રૂપે છે. એટલે આ બધું જે લોકો જે માને છે ને તે હાવ 100% રોંગ છે. શું છે? 100% રોંગ. અને પછી લોકો સુખી થવા ફરે, મેં બહુ પુરુષાર્થ કર્યો છે. ભગવાન પુરુષાર્થ કે એટલે આખો જે પુરુષાર્થ જે થવાનો તેને ભૂલી ગયા છે. ભગવાન જ નથી, મહેમાન પડે. તમને કેમ લાગે છે? બરાબર. અમુક કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જોઈએ. આવું ઘડિયાળ ક્યાં સુધી રાખવું? ના રાખવું. પોલમ પોલ ઘડિયાળ રાખવું ક્યાં સુધી? તમે શું કહો છો? આ જ્ઞાન દ્રઢ કરવા માટે કોઈ સાધના અભ્યાસ કરવાનો ખરો? આ જ્ઞાન જે છે તમે આપ્યું જ્ઞાન, એમને દ્રઢ કરવા માટે અભ્યાસ કે સાધના કઈ કરવાની? સાધના વાળી કરવાની જ નહીં. પાંચ આજ્ઞા રાખ્યો જ આપે છે. આજ્ઞાનો પાંચ વાક્યો જ આપે છે. આપણી વૃત્તિ બહિર્મુખ થઈ જાય, વૃત્તિ બહિર્મુખ થઈ જાય તો અંતર્મુખ કરવા માટે? ના, અંતર્મુખ કરવાની ના. એની બારું અંતર્મુખ થવી જ જોઈએ. આ જ્ઞાન જ એવું છે, વૃત્તિઓ અંતર્મુખ કરાવે. આ જ્ઞાન જ એવું છે, વૃત્તિ અંતર્મુખ જ કરાવે. બહિર્મુખ થાય જ નહીં. બહિર્મુખ થતા પછી આપણે પાછે કોણ વાંકવા માટે રાખવું પડે? પાછા ભરવાડો રાખવા પડે. આખો વૃત્તિઓ બહાર જતી હોય ને તેને વાંકવા માટે પાછા ભરવાડો રાખવા પડે.
આ વ્રત્યો સ્વભાવથી જ પાથી ફરે. આ જે વ્રત્યો અનાથી બહાર રહ્યા કરતી હતી તે પાથી ફરે. કેમ તમને શંકા પડી? એટલે એમ કે સંસારી કામ આપણે કામો કરીએ તેમાં વૃત્તિ બહાર તો જતી રહે, બહિર્મુખ થાય. આ સંસારી કામો જે કરીએ તેમાં વૃત્તિ બહિર્મુખ થાય, પછી એને અંતર્મુખ તો કરવી પડે ને? કે છે એના આપડે જોયા કરવાનું, કઈ ઉતી જાય છે, આજવાળા તળાવ ઉતી જાય છે કે નહીં, તળાવ થી પાછી ફરી નહીં, એ બધું જોયા કરવાનું. આપડે ભેંસ ચારવા ગયા હોય તો ભેંસ ક્યાં ક્યાં ચારે છે ના જાણીએ. તમારે જોયા કરવાનું ફકત. આ વકીલ શું કરે છે જોયા કરવાનું તમારે. એટલું જ કામ તમે આપ્યું છે. અમે શું અઘરું છે? શું અઘરું છે? આજે છોડ વાયો એને કઈ સિંચન તો કરવાનું રોજ. હા, કશું કરવાનું નથી. વાત આજ્ઞા જ પડવાની. ચિંતન મિત્તર કશું હોય નહીં, કશું જ કરવાનું નહીં. તમારે કરવાનું નહીં, એનું નામ આજ્ઞા. કરવા જશો તો પાછા લપદાઈ જશો. આ કરીને તો લપદાયા છો બધા. તમારે જોવાનું ને જાણવાનું, આને પાંચ આજ્ઞા પાડવાની બસ. તે જેટલી પડાય એટલી. એવી નહીં પાછી કે પાંચે પાંચ 100% પાડવી. જેટલી પડાય એટલી, સમજ પડે ને? પણ આપણે આપણે પ્રયત્ન રાખો પૂરેપૂરી પાડવી છે. ઓછી પડાશે તો એનો દંડ થવાનો નથી.